मारो वोट मारी वात विश्वनगर वोर्ड नंबर 7 ना स्थानिकोनी सूचे समस्याओ मारो वोट मारी वात अंतर्गत वोर्ड नंबर 7 विश्वनगर वोर्ड ने जनता नो मिजाज जानवानो मारो आवाज न्यूजे प्रयास कर्यो हतो। आ वोर्ड मा पीवानु पानी खारु तेमज गटरनु पानी मिक्स आवे छे ते पानी पीवा लायक होतु नथी तेमज स्थानिक कोई भाजप अने कोंग्रेस ना मानस उपर आक्षेप लगावे के अमारा झूंपड़ा तोड़वामां आव्या हता अने मार मारवामां आव्यो हतो તેમ છતાં રાજકીય પાર્ટીઓ અમને બચાવવા કે મદદ માટે આવી નથી। સરકાર એક બાજુ મોટો દાવો કરે છે કે વિશ્વનગર શહેર શૌચાલય મુક્ત થયું છે જે માત્ર પોકળ વાતો છે। અહીં ઝૂંપડપટ્ટીમાં શૌચાલયની કોઈ સુવિધા નથી જે સ્ત્રીઓ માટે પણ મોટી સમસ્યા છે। તેમને નાહવા માટે બાથરૂમ નથી તેમને ખુલ્લામાં નાહવું પડે છે। આમ લોકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે અને તેમને સાંભળે જેવું કોઈ નથી। આ ઝૂંપડપટ્ટી કાયદેસર છે કે ગેરકાયદેસર તે તપાસનો વિષય છે। તંત્રએ આ લોકોની સમસ્યાઓને દૂર કરવાની અને તેમને રહેવા માટેની સુવિધા કરી આપે તેવી ત્યાંના લોકોની માંગ છે। હા રવા ઘર નહીં સાહેબ જો સાંભળતા જ હોય તો હવે સાંભળજો ઘડીક વાર જાજરૂ નહીં બાથરૂમ નહીં પાણી નહીં પછી રોડ ઉપરથી 40 વર્ષથી પડ્યા કોઈ કાનૂન કર્યો નહીં આજ ઘડી ઉઠી અને છતાંય અમારે મત આપીએ જ છીએ આજ ઘડી આપ્યા જ છે મત પણ અમારે કોઈ કાર્યવાહી કરી જ નથી। કોઈ રોડ ઉપર પડ્યા પછી ખાલી કઈ નાખો નગરપાલિકા વાળા આવે કોઈ હામા પગલા વાળા આવે બધું ખાલી કઈ નાખે પાછું સાહેબ રહેવાનું નહીં જઈએ ત્યાં અમે અમને કઈક રસ્તો આપો તો કઈક જગ્યા આપો તો પછી રસ્તો થાય તો અમે કઈક રહેવા જતા રહીએ ઠામું ઠેકાણા પછી સરકાર અમારા માટે કઈ કરતા જ નહીં તો પછી અમે તો પડી રહીએ રોડ પર જ પડ્યા રહીએ ને ભાઈ ચાલ આ બાજુ આવે ખારું પાણી આવો 24 કલાક જે આવો એ ખારું પાણી દોરું પાણી આવો રહેવાની અમારા માં સગવડ નથી। દરેક નાના મોટા શહેરોમાં મકાનો રહેવા માટે બનાવ્યા અમારા વિસનગર ની અંદર ઘણું સરકાર માંથી આવો પરંતુ સરકાર થી આવે એ બધું મોટા ગોધિયા ખાઈ જાય અમને ગરીબો ને કશું મળતું નથી રહેવા માટે હરખી રીતે ચૂંટણી આવે એટલે હવે મત આવવા માંગતા જ નથી ને અમે મત આવવા જ નથી તમારું નથી રહેવું અમારે અમારે રહેવાની સગવડ કરી આવવાની રાહત નહીં મળતી બસ એટલું જ અમારે કહેવાનું અમે મત આવવા માંગતા જ નથી જો આ ઝૂંપડપટ્ટી વાળાના વારે ઘડી હેરાન કરે અમુક માણસો આવીને આગેવાનો નેતાઓ ભાજપ ના હોય કે કોંગ્રેસ ના હોય અહીંયા આવીને વારે ઘડી મહિને દરરોજ આવી હેરાન ગતિ કરે આ જો આ તોડી નાખ્યું વિડીયો ઉતારી ઉતારો હોય તો તોડફોડ કરી છે અહીંયા વિસ્તારના લોકોને રહેવા માટે ઘર નથી અને જે લોકો રહે છે ત્યારે સ્થાનિક નેતાઓ આવીને અહીંયા તોડફોડ કરી રહ્યા છે તેવું આ લોકોનું કહેવું છે। ચાલુ કરી નાખી નાખવાનું બધું એક તો ઝૂંપડપટ્ટી અને એમાં જે નગરપાલિકાના લોકો કચરો ફેંકી જાય છે એટલે કે રોગચાળો ફાટી નીકળવાનો ભય અને અહીંયા જે ગરીબ લોકો છે અને રોગચાળો ફાટી નીકળે તો તે લોકોનું ગુજરાન કઈ રીતના અને દવા દારૂ ના ખર્ચા કેટલા એ પણ એક સવાલ છે। હા સાહેબ અમે રોઢે વગર રૂમ ઉપર રોઢવાનું બેસીએ છીએ ચૂલા તોડી નાખે તોડી નાખે ખાવાનું અમારું બગડી જાય અમારું રાખ્યું ગટરનું બધું રખાય સાહેબ હું કઈ કૂતરો રાખી જાય અમારા આગળ તો અમે ખાવા બેસીએ તમને ઘર ના આવે કે ના તમારા વગર સૌનું સારું રાખો અને અમારે રમણ ભમણ કઈ નાખો તો નહીં નહીં દવા નાખવાનું નહીં કશું આપવાનું અમને કોઈ રાહત નહીં મળતી અમારે શું કરવાનું ઓટલો પડેલી ઓટલો તો પડેલી તો પડેલો પણ અમારે ઓટલો પડેલી જો ધંધો જો કરવા ઉભા રહીએ અમે મજૂરી કરવા ગયા તો પેલો પેલો નુકરવાનો કે આઘા જા પેલો નુકરવાનો કે આઘા જા અમે જઈએ છો શી જગ્યાએ જઈએ તમને શું તમારા હા અમારા માણસો વાડેલો ને ચાર જણા અભ્યાસ કરે ખાવાના અમારે કેવું કહીએ કોક ને કોક તો કરવું જ પડે ને અમારા સેવું કરવું અમારા હાથમાં લેવું જ પડે આ જો દેખો તમે હમી લેજો વારી વારી કચરો હોય નાખો અમે રોધી ખાઈએ રો ઉપર વારી વારી રો ઉપર આવી જાય એટલે વારીએ ખરા પેલું જેમ ખાઈએ પાછું આવીને ભૂલ એટલા માટે ત્યાં ઘેર વારવાનું ભંગાણા આવે તો વારી મોટું 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 ઓગળા થઈ અને રવાના થઈ જાય એટલે અમારે તો કોઈ રાહત મળતી જ નહીં
फोटा उजी लाइ जाए डॉक्यूमेंट बधु लाइ जाए आधार कार्ड चूंटनी कार्ड और फोटा बधु लाइ जाए मारा पासे के तमने 120 रुपया लाइ जाए के तमने घर बने वाली 100 महीना में तमारो पाक थई जा आ 2 वर्ष थई रह्या कोई अमने हाथ मलती नहीं भाजप ने नेता तोड़ी नाखी निकल इकल गटर लखाई लखन इक बनावराय बाबरू मुतर गली बनावराय तो अमे कशु गंदा तूट नहीं तमने गंदा तमने मारे छे अमे ढोर छे साहेब अमे जनवर तो पर अमे जनवर तो हराम में है इला तो बुंडा में छे छे कमे कमा 200 रुपया लाइए एमो घर चलावाना या मकान बनावाना होय पछी અમુક ભાજપના આગેવાનો આવે કે ભાજપનો વર્ગ દરાય અમને ખોટી રીતે અલંકાર કરવામાં આવી રહ્યા અને બહાર જોયું પણ અમના લોકોના ગરીબોના કક્કર ભાજપના કયા નેતાની સહી આવીને તમારી ઝુંપડપટ્ટી તોડે વર્ગ દરાવા હું ફલાના વ્યક્તિનો માણસ છું એવી રીતે વર્ગ દરાય અમના 2 દાડા 4 દાડા આવીને હેરાન કરી જાય આ દરેક ને પૂછી જુઓ मकान ने तो सगवट चेन्नई ना 30 वर्ष मकान ने तो सगवट 30 वर्ष थी कहवा के तमने मकान बनी हाल मकान बनी हाल पर मकान ने तो सगवट हद नहीं अमार विसनगर ની અંદર માં દરેક ગામડા માં દરેક શહેર માં બનેલા પણ અમારા વિસનગર માં નહીં મળેલા સરકારે મંજૂર કર્યા પણ હવે અમારા મંજૂર થતા નહીં જે કોરોના મહામારી માંથી માસ્ક પહેરીને તમે નીકળતા હતા ત્યારે કોઈ એ દંડ વસૂલ કર્યો હતો ₹200 લઈ જતા હોટેલ હરિભાઈ ભાડા હતા રોડ ઉપર ઉભા હોય પાછી સાઈડ પર તો ₹200 લઈને લઈ જતા માસ્ક બાંધેલું એટલે ઓમ ચા પીવા બેઠા હતા અને ગાડી લઈને જતા હતા અને વર્તા કે તમારું માસ્ક તમારું ઊંધું ગાળું ₹200 આપી દો આપવા પડ્યા ₹200 અમે ગરમ ચાલ આવે એટલે અમારે પેટું પૂજા આ કચરો ગટર ને નખાતો તો અમે નખાતો તો આ ગટર જેવું જતું કંટી વાળા ભાઈ કોઈ દારો બોલવાની માલિકી જગ્યા આવો બનારી આ માલિકી જગ્યા બધી આ માલિકી જગ્યા હા પણ અમાર કોઈ દારો કોઈ આટલા વર્ષથી કોઈ અખડાઈયા લડવાની આવે આપડો પછી અત્યારે હું તો ગાડિયા તાપી હોય કે એ ભાઈ સૂટે માર્યો હોય એ અમને ખબર નહીં છતાંય અમને આગળ બહુ આખા ગામ નો કચરો ભરી નાખી નાખે અમારા છોકરા જગ્યા નહીં બધા બીમાર થઈ ગયો લોકડાઉન કુલ કેવાય રોગ કુલ કેવાય પછી અમારા ગરીબ વસ્તી માં રોગ લાવવાનું અને કોશિશ કરીએ હા મારા વારે એ પાડિયા છે સાથે અથવા નામ નહીં આવું દુકાન નહીં માલિકી જગ્યા નહીં મજૂરી કરવા કરીએ ભાજપ આદર્શ વાળા સાહેબ આવ્યો હોય તો અમે ઉઠી જતા આવીએ મારું નામ એટલે પછી આપડે અમે અત્યારે રોડ ઉપર પડે અમારે આદર્શ વાળા વર્ષથી 40-50 વર્ષ ના પડે તો અમને આંગળી નહીં કરી કેમ કે ભગવાન જેવું માણસ છે એની અંગાથી અમારે કોઈ આંગળી કરવાની જરૂર નહીં કેમ કે અમને પડે રહેવા દીધા મને જગ્યા અને અમને આપવું જ હોય તો કે ગમે તો અમારી વ્યવસ્થા કરી નાખો તો અમે બધા જતા રહીએ અમારે જતું જ રહેવું હોય બધા જતા રહીએ એક જ વ્યવસ્થા સાહેબ નક્કી કરી નાખો બસ આટલું કહેવાનું મારું હાથ જોડીને સાહેબ ના ગમે તે સાહેબ હોય મોટા નાગરિકો બિચારા ઝૂંપડપટ્ટી માં રહે છે એમનો કોઈ પણ જાતની વ્યવસ્થા નથી હટાવવાનું કઈ છે જગ્યા પર નથી જતા અડામણે જગ્યા આપીએ બરાબર ગરીબ પબ્લિક જશે તો કે જશે જરૂરી યાર
અને પાણીની સુવિધા 24 કલાકમાં 20 મિનિટ પાણી આવે છે, એમાં અઠવાડિયામાં 2 વખત 3 વખત તો કાપવાય બરાબર. હા, અને પીવાનું પાણી તો મિનરલ જેવું પીવાતું નથી, પાણી તો બધું ખારું જ આવે છે. પાણી વ્યવસ્થા નથી, સ્ત્રીઓ માટે વ્યવસ્થામાં બેન કેવી પરિસ્થિતિ છે? આ પાણી ની સમસ્યા છે, લાઇટ ની સમસ્યા છે, રાત્રિ બેનો નીકળ્યા બહાર નીકળવું તો નીકળી ના શકે અંધારામાં, કેમ કે અંધારો ચાર રસ્તા છે, પછી બી ગમે ત્યારે જો તો લાઇટ તો છે જ નહીં, ધંધા રોજગાર તો પહેલાથી નથી. એટલે બધી મિલો બધી બંધ કરી પાછા પડે પથારી ફેરવી નાખ્યા, મિલો બંધ કરી નાખી, મોડલમ બંધ કરી, ધંધા રોજગાર તો બધા પૂરા કરી નાખ્યા, બેંકો બંધ કરી, રહી જતી 5 બેંકો બંધ થઈ. અમે ખાવાનું શું? અમે કે બચત કરો, અમે હપ્તો ભરીએ, હપ્તો ભરીએ ડબલ મને કીધો. પેલા આવે શું કે બજેટ કે મોટી મોટી બેંકો વાળા એટલે અમારે તો મરી જવાનું ને ગરીબામાં, નાના હપ્તા ભરતા હોય એટલે પૈસા નહીં આવવાના અમારે, અમે ગરીબાને તો મોટી મોટી ભેગું કરવાનું રહી સાહેબ. સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વિસનગરના વોર્ડ નંબર 7માં જયારે આ લોકોની આ જનતાની જેટલી સમસ્યાઓ છે, શું આવનારી ચૂંટણીમાં જે ઉમેદવાર જીતીને આવશે તે શું આ લોકોની સમસ્યાઓ હોલ કરશે? એમને નહીં રહેવા માટે એક સારું મકાન અને જે 24 કલાક પાણીની વ્યવસ્થા કરી આપી છે તે પણ સ્વચ્છ નહીં, અને એક ખાડો કે ગટરનું પાણી મિક્સ હોય એ રીતના પાણી આવી રહ્યું છે, તેમજ આ લોકોની એક સ્ત્રીઓ માટે નહીં જાજરૂ બાથરૂમની પણ સુવિધા નહીં, એ લોકો ક્યાં જાય અને શું કરે? અને 30 વર્ષથી આશરે લોકો મતદાન કરીને આવે છે, શું અત્યાર સુધીના નેતાઓએ શું કર્યું? અને શું બસ એમ જ મતદાન લઈ જાય, એમ જ વોટ લઈ જાય છે? શું આ લોકોની કોઈ સમસ્યાનો હલ નહીં થઈ શકે? બસ જોતા રહો મારો વાસ ન્યૂઝ. હું મનીષા ઝાલા, કેમેરામેન પરેશ પરમાર સાથે, અલ્પેશ ઠાકોર.